वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमु तरंग अठारमु आपने श्रवण करिए छे। सद्गुरु आधारानंद स्वामी एटली अद्भुत बात करे छे। भगवान श्री हरि गाप गाम में पधारिया छे। भक्तों खूब भाव थी ठाकुर जी माटे थाल तैयार राख्यो छे। भगवान श्री हरि भोजन करी रहा छे। संतो भक्तों ने उमंग थी पीरसी रहा छे। अने भगवाननी सेवा में वडोदराना नाथजी भक्त अने उमाभाई छे। स्वामीए जे वात करी थोड़ी वात फरी रिपीट करू छू। सेवा करनारा सैकड़ों माणसों छे। आजे मंदिर में कोई पण आवे ने पहला पूछे स्वामी कंईक सेवा होय तो कहजो। आपणे धीमे रहीने कहेवू पड़े कोई ने नड़ता नहीं। बस आ मोटी सेवा छे। सेवा शब्द एटलो महान छे। जो महिमा थी सेवा करवामां आवे ने आत्यंतिक कल्याण नो अधिकारी बने छे। बीजा अपना साधन एवा छे जे साधन में अपने न पास थईए। हमणा ज घनश्याम भगत कनिजवाड़ा पधार्या हता। मैं बात करता हता पूज्यपाद गुरुजीए बे वर्ष धारणा पारणा कर्या। शुं आपणी ताकात छे करी शकीए? आपणे तपमां व्रतमां यज्ञमां अनुष्ठानमां दानमां बधी जग्याए पाछा पड़ीए। આપણાથી થાય એવું એક કામ છે કયું? સેવા। મહિમાથી થઈ શકે। સેવા કરનારા ભક્ત કેવા હોય એના લક્ષણ આ ગ્રંથમાં અદ્ભુત આવ્યા। ભગવાન શ્રીહરિની સાથે કોણ ટકી શકે? ભગવાન શ્રીહરિની સેવા કોણ કરી શકે? ભગવાન શ્રીહરિની સેવા કરી કોણ રાજીપો મેળવી શકે? એટલે કે સેવા કરનારા ભક્ત કેવા હોય તો રાજીપો લઈ શકે। સ્વામી ખીજાય તો પણ જે રાજી થાય અને સ્વામી વખાણે તો પણ જે રાજી થાય એવો સેવક છે ને સ્વામીનો પ્રિય બને છે। શ્રીહરિ વારંવાર વઢતા છતાં જે અવગુણ ન લેતા એવા ભક્ત એ ભગવાન શ્રીહરિ સાથે ટકી શકતા। વઢવા છતાં જે એમ માનતા કે અમારા મોટા ભાગ્ય કે અમને કોઈક વઢનાર છે, અમને કોઈક કેનાર છે, એવા જે છે એના ઉપર ભગવાન શ્રીહરિની અત્યંત કરુણા થતી। કડવા વચનને પણ સત્સંગમાં સહન કરનારા છે એવા હરિભક્ત ભગવાનને પ્રાણ જેવા પ્યારા છે। હીરાને તોડવા પ્રયત્ન કરે છતાં તૂટે નહીં તે હીરો અમૂલ્ય જાણવો એમ ગમે એટલું વધે છતાં પણ જે હરિભક્ત સત્સંગમાંથી પાછો ન પડે તો એ હરિભક્તને પણ આ સત્સંગમાં કેવો જાણવો? અમૂલ્ય જાણવો।
અને ભગવાન શ્રીહરિ પોતાની સાથે રહેનારા સંત અને હરિભક્તની કેવી કસોટી કરતા, કેવી પરીક્ષાઓ કરતા, કેવા વઢતા ખીજતા, એને પાક્કો કરવા માટે, એના પ્રેમને પાક્કો કરવા માટે ભગવાન શ્રી ટોકવાનો સહારો લેતા, તેમ છતાં કોઈક હરિભક્ત ભગવાન શ્રીહરિ ટોકે વઢે તો મૂંઝાઈ જાય, તો ભગવાન શ્રીહરિ પછી એની કોરનું ધ્યાન રાખતા, એવા હરિભક્તને જાળવતા, એને બહુ ટોકતા નહીં. ભગવાન જાણે છે આ પાંચમા ધોરણનો છે, એક દિવસમાં કંઈ સીધો કોલેજમાં આવશે? હજી છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયારમું કેટલું કરશે ત્યાર પછી પહોંચશે. આવી રીતે અદ્ભુત વાતો ચાલી રહી છે. આવો ઓગણીસમી ચોપાઈથી. મોક્ષ કો જાકુ જે સો ભાવા, નિર્માનતા મે તેતનો રહાવા. સમજાય તો પદ્મેશ્વરભાઈ, બહુ સરસ શબ્દો છે. મોક્ષ કો જાકુ જે સો ભાવા, નિર્માનતા મે તેતનો રહાવા. નિર્માન ગુણ ઇહા વર્તત જેસા, નિર્માન ગુણ ઇહા વર્તત જેસા, ધામ મે સુખ હરે દેવત તેસા. અક્ષરધામમાં સુખી થવું છે તો આ લોકમાં શું કરવું પડશે સાંભળો. જેમાં જેટલું મુમુક્ષુપણું હોય ને તેમાં તેટલું નિર્માનીપણું હોય. આ લોકમાં જેવો અને જેટલો નિર્માનીતાનો ગુણ હોય તે પ્રમાણે શ્રીહરિ તેને અક્ષરધામમાં એટલું સુખ આપે છે. મુક્તાનંદ સ્વામીએ સાગરમાં એક પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ કેટલા બધા સદગુણો છે, એક નહીં અનંત જન્મ પૂરા થાય તો પણ આટલા બધા સદગુણો મળી શકે એમ નથી, તો એવા સદગુણ અમને બતાવો કે જે સદગુણ આવે તો પાછળ બધા સદગુણ આવે જ, અને એ સદગુણ ન હોય તો ગમે એટલા સદગુણો છે છતાં પણ હજી અધૂરું છે, એવા કયા સદગુણ છે, એક બે કે ત્રણ મહારાજ કૃપા કરીને બતાવો. ભગવાન શ્રીહરિ હરિચરિત્રામૃત સાગરમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં ના જવાબમાં વાત કરે છે, સૌથી પહેલો ગુણ છે નિર્માનીપણું. કયો ગુણ? સરળ બનો. કહેવાય છે ને, ડોક્ટર બનવું સરળ છે, એડવોકેટ બનવું સરળ છે, એન્જિનિયર બનવું સરળ છે, પણ સરળ બનવું અતિ કઠણ છે. આ દેશની થોડી વ્યવસ્થાઓ, કાયદા, સિસ્ટમ દેખાય છે એવી કે દરેક માણસમાં સરળતા સહજ રીતે તમને જોવા મળે છે. અટંટ માણસો પણ ઓછી સંખ્યામાં હશે, કોઈક અહંકારી પણ બહુ ઓછી સંખ્યામાં. પણ ભારતમાં આપણે નીકળ્યા હોય એને એક માણસ શાહજાદાની જેમ જીવતા હોય, હા, પાઈની પેદાશ ન હોય અને તોય ઘડીની નવરાશ ન હોય, બોલો. અને સ્કૂટર લઈને, બાઇક લઈને જો નવું બાઇક લઈને નીકળ્યા હોય ને રોડ પર, તો આપણને તો એમ લાગે કે જાણે આજ ટ્રમ્પના દીકરા છે એમ કેમ ફરતા હોય રોડ પર. જીવનમાં યાદ રાખો, સરળ બનીને જીવીએ ને, નમે તે સહુને ગમે, આ જગતનો નિયમ છે. તો ભગવાનને પણ નમ્ર ભક્ત છે ને એ જ સૌથી વધારે ગમે છે. નમ્ર ભક્ત શ્રીહરિની નજરમાં આવી જાય છે. આપણા ઘરમાં, પરિવારમાં નમ્રતાના સંસ્કાર આપવા જરૂરી છે. આ નાનો બાળક છે, બધાને ગમે. જુઓ, બાળક બધાને ગમે, જે હોય ને એ નાના દીકરાને માથે હાથ મૂકે, રાજીપો દેખાડે, એનું કારણ શું? એનું કારણ એટલું જ છે, બાળક સરળ હોય. કેવો હોય? એમાં છળ, કપટ, દગો, પ્રપંચ, મારું તારું કશું ના હોય. જેમ જેમ મોટો થાય ને પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી એ માનવ નડે છે માનવીને, મોટો થયા પછી અરે ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. કહેવાય છે ને
લાયક બનવા માટે ઘણી મહેનત કરવી પડે, લાયક બનવા માટે ઘણી મહેનત કરવી પડે. બાકી ઉંમર લાયક તો પથારીમાં પડ્યા પડ્યા પણ બનાય છે. આજનો માણસ ઉંમર લાયક થાય છે, પણ આજનો માણસ લાયક નથી થતો. એનું કારણ છે, કોઈક સંત મળે, કોઈ ટકોરા મારનાર મળે. પથ્થર દરેક પ્રતિમા બની શકે એટલી તાકાત છે. પથ્થરને પ્રભુનું પદ પામવાને ટીણા ટાચણે ટીચાવવું પડે છે. દરેક પથ્થરમાં પ્રતિમા બનવાની તાકાત છે. સ્વામી વિવેકાનંદ કહેતા, ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્મા પરમાત્મા માટે જ જન્મ્યો છે. આકાશમાંથી પડતું દરેક બુંદ સમુદ્રમાં જવા માટે જ આવે છે. પણ માર્ગ એટલો સરળ નથી મળતો. તમને ખબર છે, ગંગાના પાણીને કેટલી ચટ્ટાનો, કેટલા પર્વતો, કેટલા નગરો, કેટલા ઝાડ, કેટલા ગામ, હજારો કિલોમીટરની યાત્રા કરવી પડે છે ને, ત્યારે ગંગાનું પાણી સાગર સુધી પહોંચે છે. બસ તમારી અને મારી જીવનની જર્ની પણ આવી જ છે. માન અપમાન, સુખ દુઃખ, યશ અપયશ, જન્મ મૃત્યુ, આ બધું જ જીવનમાં આવશે. પણ આપણું લક્ષ્ય જો સામે હશે ને, શું? અર્થમ સાધ્યામિ દેહમ પાત્યામિ, ડુ ઓર ડાય. એના માટે કયું કયું સૂત્ર છે મુખ્ય? જીવનમાં યાદ રાખો, સરળ બનીએ. કેવા બનીએ? વેત્રવતી નામની નદી છે, એની પુરાણોમાં કથા છે. નદી એ પત્ની છે, સાગર એ પતિ છે. વેત્રવતી નામની નદી પોતાના પતિ સમુદ્ર સાગરને મળવા જાય. પુરાણોની કથા છે, માર્મિક સમજવા જેવી. સમુદ્ર ખીજાઈ ગયા છે કે મારી જેટલી સ્ત્રીઓ મને મળવા આવે છે, મારા માટે અનેક પ્રકારની વસ્તુઓ લાવે છે. કોઈ મોટા ઝાડ લાવે છે, કોઈ મોટા પહાડો લાવે છે, કોઈ મોટા પથ્થર લાવે છે, કોઈ મોટા હીરા લાવે છે. તું એક જ ગાંડી છે, મારી માટે કશું ન લાવી. ત્યારે વેત્રવતી નદીએ કહ્યું કે પતિદેવ, માફ કરજો, મેં હજારો કિલોમીટરની યાત્રા કરી, તમારા માટે લાવવા માટે ઘણો પંથ કાપ્યો, પણ મારી યાત્રામાં કેવળ ને કેવળ કૂણું ઘાસ હતું. સમુદ્ર ખીજાઈ ગયો. પથ્થરો લાવી શકે, પહાડો લાવી શકે, હીરા ઝવેરાત લાવી શકે, આકાશને અડતા ઊંચા ઝાડવાઓ લાવી શકે, તો કૂણા ઘાસને ન લાવી શકી? અને ત્યારે વેત્રવતી નદીએ કહ્યું, પ્રભુ, મારે એ જ તમને વાત કરવી છે. એ કૂણા ઘાસને લાવવા માટે મેં હજાર કિલોમીટર સુધી એક સરખી યાત્રા ખેડી, પણ એક ઘાસનું ત્રણખલું પણ તૂટ્યું નહીં. તમે વિચારો, નદીનો પ્રવાહ પથ્થરને ઉખાડી શકે, ઝાડને ઉખાડી શકે, પણ કોને ન ઉખાડી શકે? કારણ શું? નમી જાય. હજી તમને બહુ સરસ વાત કરું. આપણા મોઢાની અંદર બે તત્વ છે, 32 દાંત અને એક જીભ. દાંત બહુ કડક છે, બહુ કડક, પપ્પા જેવા. દરેક ઘરમાં ડેડીનું કામ કેવું હોય? કડક દાંત જેવું. માફ કરજો, આ તો આપણે હસવાની વાત કરીએ છીએ ઘણી. અને જીભ છે, તમે જુઓ, જન્મ થતાની સાથે જીભ આવે છે, દાંત નથી આવતા. દાંત ઘણા મોડા આવે, આવે પાછા પડી જાય, પાછા આવે પાછા વેલા ગુજરી જાય. જે કડક છે ને, એનો અંત બહુ જલ્દી થાય છે. અને જે કોમળ અને સહજ રીતે જીવન જીવનારા છે ને, એના દુનિયાની કોઈ તાકાત મારી નથી શકતી, કોઈ તાકાત ડગાવી નથી શકતી. સમુદ્રના કુણા ઘાસને સમુદ્ર પણ ઉખાડી નથી શકતો. આપણે જોઈએ છીએ આપણા મોઢાની અંદર જીભ અતિ કોમળ છે, કોઈ અટંત પણ એમાં નથી. તો પરિણામ શું છે? એનું આયુષ કેટલું લાંબુ છે. અને આપણા મોઢાની અંદર દાંત કેવા અક્કડ, કેવા અટંડ છે, તો શું પરિણામ થાય છે? જે ભક્ત જેટલો નિર્માની થાય છે, એના ઉપર શ્રીહરિ એટલા રાજી થાય છે. સાંભળ બેની હરીરી જ્યાની રીતડી, મોહનવરને માન સંગાથે વેરજો. જેમાં જેટલું માન હોય તેમાં તેટલો ક્રોધ રહ્યો જ હોય. જેની જેવી જાતિ હોય તે પ્રમાણે તેમાં તેવું માન આવીને રહ્યું હોય. માન મૂલો મહાન દોષ ક્રોધાખ્યોત્ર પ્રવર્તતે, યો ભસ્મસાત કરોત્યાસુ દાન વ્રત તપોયમાન. શાસ્ત્ર એમ કહે છે
માન નામનો દોષ એક એવો છે જેમાંથી બધા દુર્ગુણોનો જન્મ થાય છે, બધા દુર્ગુણો. એટલા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, મોરે તો અમને કામી ઉપર અભાવ હતો, પરંતુ હવે એમ લાગે છે કામી તો સત્સંગમાં કોઈ ખૂણે પડ્યો રહેશે અને ભગવાનનું ભજન કરશે અને અંતે ભગવાનના ધામને પામશે, પરંતુ માની તો દીઠ્યો પણ ગમતો નથી. અરે વચનામૃતમાં મહારાજે માનીને કૂતરાની ઉપમા આપી, કૂતરું હાડકું ચાટે, પોતાનું મોઢું છોલાય, લોહી મોઢામાંથી નીકળે, અને તો પણ એને આનંદ શેનો થાય? કોરા સૂકા હાડકાને ચાવે એવી રીતે માની માણસ બધી જગ્યાએ મહારાજ કે જીવનો સ્વભાવ એવો છે, ભગવાનની ભક્તિ પણ માન મળે એટલા માટે કરે છે. લો ઉપમા કોની આપી? હાડકું ચાવનારા કૂતરાની ઉપમા આપી. બોલો કોને? માન માટે ભક્તિ કરનારાને. હવે આજે તમે, આ તો ટેસ્ટ નથી, જેમ લેબોરેટરી ટેસ્ટ થાય છે ને બ્લડનો, આમાં ટાઇફોઇડ છે, આમાં મેલેરિયા છે, એમ ભક્તિનો ટેસ્ટ જો ચાલુ થાય તો હાડકું ચાવનારા કૂતરાની ભક્તિવાળા કેટલા નીકળે? બહુ સમજવા જેવી વાત છે મહારાજની. મનુષ્યનું શરીર જ્યારે પરાધીન થાય છે ત્યારે તલભાર પણ માન ક્યાં રહે છે? જેટલા દોષ છે તે બધા દોષ દેહાભિમાનને વિશે રહે છે. લો વચનામૃતમાં મહારાજ એમ કહે, એક દેહાભિમાન નામનો દોષ આવે ને એની પાછળ બધા જ દોષ આવે છે. જે મનુષ્ય દેહાભિમાન રાખે છે તેને કોઈ પણ શુભ ફળની પ્રાપ્તિ થતી નથી, માટે જેટલા અનર્થ કહેવાય છે તેનું મૂળ દેહાભિમાન છે. લો કેવી બધી વાતો છે, જુઓ. અભિમાન રહિતપણામાં અને નિર્માનીપણામાં જ ભગવાનના ભક્તની અપાર શોભા છે. ત્રણ ગુણ યાદ રાખવા જેવા છે. સાગરમાં મહારાજે વાત કરી મુક્તાનું છે, એક નિર્માનીપણું, બીજો ધીરજ, અને ત્રીજો ક્ષમા. મહારાજ એમ બોલ્યા, આ ત્રણ ગુણ જેમાં હોય એમાં બીજા બધા ગુણ ન હોય તો પણ આવે છે. ટૂંકમાં તમને કહું ને, યાદ રાખો, નિધિક્ષ. ની એટલે નિર્માનીપણું, ધી એટલે ધીરજ, અને ક્ષ એટલે આ ત્રણ ગુણ એટલા ભગવાનને પ્રિય છે, ગુણ માત્રના આધારભૂત છે. કેવી સરસ વાત! બિન અભિમાન સો શોભે અપારા, સબ કુલગત તે હી જન પ્યારા. બિન અભિમાન સો શોભે અપારા, સબકુ લગત તે હી જન પ્યારા. ધન સંપત્તિ હે મદ કો મૂલા, ઓર મદ કો હે ઊંચ હી કુલા. અભિમાન રહિતપણામાં, નિર્માનીપણામાં ભગવાનના ભક્તની અપાર શોભા છે, એટલે નિર્માની માણસ જ સહુને પ્રિય લાગે છે. મદ અભિમાનનું મૂળ તો ધન સંપત્તિ, અને કાં તો મદનું મૂળ ઊંચું કુળ છે. અભિમાન નામનો એક દોષ એવો છે, બધા સદગુણને પણ આસુરી બનાવી દે છે. રાવણમાં ભક્તિ હતી, રાવણમાં જ્ઞાન હતું, રાવણમાં તપ હતું, રાવણમાં દાન હતું, બધા સદગુણ છે રાવણમાં. પણ અભિમાન અત્યંત હોવાને કારણે રાવણને ભક્તમાં એ કોઈ ગણતા નથી, ગણે છે. એક નાની વાત આજે મારે સંભળાવી છે. આપણા ઇતિહાસમાં કેવી કેવી આ સત્ય ઘટનાઓ નોંધાણી છે. ભારત દેશ ધર્મ પ્રાણ દેશ છે, ભક્તિ પ્રધાન દેશ છે. ભારતના એક એક ખૂણામાં, ઉત્તર ભારત હોય, દક્ષિણ ભારત હોય, મધ્ય ભારત હોય, બધી જગ્યાએ એટલા મોટા મોટા ભક્તો થયા. એમાં દક્ષિણ ભારત મહારાષ્ટ્રની અંદર મહાન ભક્તોમાં આપ જાણો છો જ્ઞાનેશ્વરજી મહારાજ થયા. મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરજી મહારાજ એટલે મહારાષ્ટ્રના વ્યાસ કહેવાય. અને જ્ઞાનેશ્વરજી મહારાજના જ સમયમાં મહારાષ્ટ્રના એક મહાન સિદ્ધ સંત હતા, જેનું નામ ચાંગદેવ. સમાધિનિષ્ઠ હતા. એવું કહેવાય છે ચાંગદેવ એમના જીવનમાં જ્યારે પણ મૃત્યુ આવે
ત્યારે યોગ સિદ્ધિ એમણે એવી સિદ્ધ કરેલી, યોગ સિદ્ધિના પ્રભાવથી મૃત્યુને પાછું મોકલી દેતા. 42 વાર, 42 times એમણે મૃત્યુને પાછું મોકલેલું. યોગ સાધના કરીને ચાંગદેવ 1400 વર્ષ સુધી જીવેલા. એવા સમર્થ હતા, સામે બેઠેલા વ્યક્તિના પ્રાણ પોતે ખેંચી શકતા, એની નાડી પોતે અટકાવી શકતા, એના સંકલ્પ પોતે જાણી શકતા. અરે એટલું જ નહીં, પુરુષને નહીં, જંગલના પશુઓને પણ વશ કરી શકતા. આવી સિદ્ધિ એમની હતી અને પ્રસિદ્ધિનો અત્યંત એમને મોહ હતો. બરાબર એ સમયમાં જ્ઞાનેશ્વરજીનો જન્મ થયો. આ તો ભગવાનના પરમ ભક્ત હતા, ભગવાનની કૃપા લઈને જન્મેલા હતા. નાની ઉંમરમાં, એટલે કે 16 વર્ષની ઉંમરમાં જ્ઞાનેશ્વરજી મહારાજે ગીતા ઉપર ટીકા લખી અને એ સમયના દક્ષિણ ભારતના મહાન સંતોમાં નાના સાધુનું નામ પંકાવા લાગ્યું. ચારે બાજુ વાત થવા લાગી. કોની? જ્ઞાનેશ્વરજી મહારાજની. ચાંગદેવના કાન સુધી વાત આવી, એક મહાન સંત છે, ગીતા ઉપર મહાન ટીકા લખી છે. કયા સંત? શું સાધના કરી છે? શું કાર્ય કર્યું છે? 16 વર્ષની ઉંમરના સંત કેટલા, અને આ કેટલા મોટા હતા? 1400 વર્ષ. ચાંગદેવને બહુ આઘાત લાગ્યો. એને લાગ્યું કે આમાં કંઈક સ્ટંટ લાગે છે, કંઈક પાખંડ લાગે છે. જ્ઞાનેશ્વરજીએ આવું સરસ કાર્ય આટલી નાની ઉંમરમાં કર્યું છે અને બિરદાવી ન શક્યા અને સ્વીકારી ન શક્યા, એક અહંકાર કહેવાય છે. એમણે નક્કી કર્યું, હું જ્ઞાનેશ્વરને પત્ર લખું. પત્ર લખવા કાગળ લીધો, કલમ લીધી, પણ અડધો કલાક વિચારે રેચડ્યા. કહેવાય આ નાના દીકરાને મારે શું લખવું? સ્ત્રી લખવું યોગ્ય ન કહેવાય, પૂજ્ય લખવું યોગ્ય ન કહેવાય. કાગળ લખવા કલમ લીધી, અડધો કલાક વિચાર કર્યો અને પછી કોરો કાગળ બંધ કર્યો અને કોરો કાગળ મોકલી આપ્યો. ક્યાં? જ્ઞાનેશ્વરજી મહારાજને. એમને એમ થયું કે આમને શું ઉંમર છે, એટલે કોળો કાગળ જ્ઞાનેશ્વરજી મહારાજ માટે લખીને મોકલી આપ્યો. કહેવાય છે આ કોરો પત્ર ચાંગદેવનો જ્ઞાનેશ્વરજી મહારાજ સુધી આવ્યો. જ્ઞાનેશ્વરજીના મોટાબેન હતા મુક્તાબાઈ, એ પણ બહુ સ્થિતિવાળા હતા. જ્ઞાનેશ્વરજીનું આખું પરિવાર, મહારાષ્ટ્રના મહાન સંતની કથા જીવનમાં એકવાર વાંચવા જેવી છે. એટલે પત્ર ખોલ્યો, પત્રમાં કશું નહોતું, કોરું હતું. પણ જ્ઞાનેશ્વરજી તો બહુ મોટા સિદ્ધ હતા, સંત હતા, ત્રિકાળ જ્ઞાની હતા, ભગવાનની કૃપાને વરેલા હતા. એટલે એમણે કહ્યું કે આ પત્ર લખનારને એટલું જ કહેજો કે આ પત્ર જેવો કોરો છે, તમારું જીવન પણ આવું જ કોરું છે. હવે આવા સમાચાર મોકલે પછી કોઈ એક તો સર્પ હોય ને એની પૂંછડી ઉપર પગ મૂકો તો થાય શું? એક તો સિદ્ધિ છે ને એમાં અભિમાન ભરેલું છે. અને આ વાત સાંભળી ચાંગદેવ એવા ચીડાયા, એવા ખીજાયા. જ્ઞાનેશ્વરને ખબર પાડી દઉં, એટલે જ્ઞાનેશ્વરને ખબર પાડવા માટે સિંહ ઉપર સવારી કરી સિંહના બે કાન જાલી અને ચાંગદેવ નીકળ્યા. હાથમાં સર્પની લગામ રાખી, કાળા નાગની એના કોંડાની લગામ બનાવી સિંહની સવારી કરી અને નગર વચ્ચેથી, શહેરો વચ્ચેથી ચાંગદેવ નીકળે છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો. લોકોએ જ્ઞાનેશ્વરજી મહારાજ પાસે દોડતા એવી વાત કરી કે આપને મળવા માટે ચાંગદેવ આવે છે, આવવા દો. અરે પણ આવી રીતે આવે છે, આવવા દો, આને કોઈ અસર નથી. હા, સવારનો સમય હતો, જ્ઞાનેશ્વરજી દાંતણ કરતા હતા, ઓટલા ઉપર બેઠા હતા. કોઈ કહ્યું, અરે 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 જ્ઞાનેશ્વરજી મહારાજ, આપણા નગર આપણા ગામમાં નગરમાં ચાંગદેવ આવ્યા છે, સિંહ ઉપર સવારી કરી સર્પની લગામ હાથમાં રાખી. જ્ઞાનેશ્વરજી કે કંઈ વાંધો નહીં, એમણે હાથનો ઈશારો કર્યો, આખો ઓટલો ચાલતો થયો. કેના પર સવારી ચાલુ કરી? આ બાજુથી સિંહની સવારી લઈ ચાંગદેવ આવે, આ બાજુ ઓટલો આખો ચાલતો આવે, એના ઉપર જ્ઞાનેશ્વરજી બેઠા છે. અને ઓટલાને ચાલતો જોઈને, એના ઉપર જ્ઞાનેશ્વરજીને બેઠા જોઈ ચાંગદેવજીનો ગર્વ ઓગળી ગયો. ચાલતાને તો બધા ચલાવી શકે, પણ જળને પણ ચેતન બનાવી શકે, આ કેટલી મોટી તાકાત! આ તો ભગવાનની જેવી તાકાત કહેવાય ને. પગમાં પડી ગયા, માફી માગી લીધી. હું કહેવા એ માગું છું, અભિમાન કેટલું ખતરનાક છે. ભગવાનના સાચા સંત કે ભક્ત હોઈને એને પણ સ્વીકારી નથી શકતા. અરે શ્રીજી મહારાજને ભગવાન જાણનારા,
શ્રીજી મહારાજનું ઐશ્વર્ય જેમણે અનુભવ્યું હતું એવા મોટા મોટા સંતો, નિર્વિકલ્પાનંદ સ્વામી જેવા સંત જેણે પ્રતિજ્ઞા કરી સ્વામિનારાયણ ભગવાન ન હોય તો આખા બ્રહ્માંડની ગાયોની હત્યા એનું પાપ મને લાગે, આવા સંત નિર્વિકલ્પાનંદજી પણ માનભંગ થયો તો ભગવાનને છોડીને સત્સંગને છોડીને નીકળી ગયા. એટલે મહારાજ કહે છે અભિમાન દોષ માત્રનું મૂળ છે. અભિમાન આવે ત્યારે બધા દુર્ગુણ આવે છે, એમાં પછી ગમે એટલા સદગુણ દેખાય છે તો અભિમાન નામનો એક દોષ પડે ને ત્યારે યાદ રાખો બીજા બધા સદગુણ પણ આસુરી બને છે. અમૃત જેવું ગાયનું દૂધ હોય પણ ઝેરનું એક ટીપું પડે ને તો શું થાય? ઝેર બની જાય. સારી વિદ્યા, સુંદર શરીર એ પણ અભિમાનનું કારણ છે. અભિમાન કેટલી રીતે આવે છે જુઓ, ધન અને સંપત્તિ અભિમાનનું કારણ છે, ઊંચું કુળ અભિમાનનું કારણ છે, સારી વિદ્યા બોલો અભિમાનનું કારણ છે, અને સુંદર શરીર અભિમાનનું કારણ છે. અને અભિમાન જ્યારે આવે છે ત્યારે સત્પુરુષને ઓળખી શકતો નથી. સત્પુરુષ જેમ જેમ સંપત્તિ પામે છે તેમ તેમ સમુદ્રના જેવો ધીર ગંભીર ગુણ ગ્રહણ કરે છે, પરંતુ છલકાતો નથી. સત્પુરુષ એમાં જેમ ગુણ આવે એમ નમ્ર બને છે, સમુદ્રની જેમ સ્થિર રહે છે. ચોમાસાના ચાર મહિના સુધી વરસાદ વરસવાથી નદીઓ જેમ પાણીથી ભરપૂર વહીને છલકાતી હોય તેવી સ્થિતિ અસત્પુરુષોની છે. વિશાળ ભૂમિ ઉપર વરસેલા પાણીને નદીઓ ખેંચી લે છે, તે બધું જ પાણી સમુદ્રમાં સમાઈ જાય છે અને કોઈને ફરીવાર તે પાણીને સમુદ્ર દેખાવા દેતો નથી, બધું પાણી જીરવી જાણે છે. તેમ સત્પુરુષ માન સન્માન સંપત્તિ આ બધું પચાવી જાણે છે, તેનું અભિમાન કોઈને દેખાડતા નથી. અને વળી અપાર અગ્નિ કરવામાં આવે તો પણ તેનાથી સમુદ્ર તપતો નથી, તે રીતે જે ઉદાર સત્પુરુષ છે તે કોઈ રીતે ક્યારેય તપતા કે અકળાતા નથી. પરંતુ હા, જો થોડો પણ અધર્મ દેખાતો હોય તો સત્પુરુષ તે પ્રસંગે તપી જાય છે. સત્પુરુષ અને અસત્પુરુષ એટલે સાચા સંત અને ખોટા સંત, જ્યાં જ્યાં સાગરમાં વાત આવે છે ત્યાં બંને પ્રકારની તફાવતની વાત આવે છે, બ્લેક એન્ડ વ્હાઈટ, રાઈટ એન્ડ રોંગ. જીવનમાં આ જ જાણવાનું છે ને, સત્ય અને અસત્ય. સમુદ્રનું અને નદીનું ઉદાહરણ આપી, સમુદ્રમાં ગમે એટલું પાણી નાખવામાં આવે સમુદ્ર સ્થિર રહે છે, એમ સત્પુરુષ સમુદ્ર જેવા છે, ગમે એટલા સદગુણો આવે છતાં એના જીવનમાં સ્થિરતા રહે છે, છલકાતા નથી. અને નદી નાળા ખાબોચિયા થોડું પાણી પડે ને તો છલકાઈ જાય, જોઈએ છે ને આપણે. અમારા પદ્મેશ્વરભાઈ બેઠા છે, એમને ખબર આ સંગીતની કળા છે ને, એમાં પણ થોડું ગાતા વગાડતા આવડી જાય ને, એનું અભિમાન જોયું છે ને તમે? ક્યારેક ક્યારેક આપણને આશ્ચર્ય થાય, અલ્લા રખા જેવા મોટા, ઝાકીર હુસેન સાહેબ જેવા મોટા, આટલા મોટા મહાન ઉસ્તાદ હોય પણ તેમ છતાં એ લોકોની સરળતા છે ને, ડિસિપ્લિન જે છે ને, તમે ક્યારેક મળો તો ખ્યાલ આવે. અને ઘણાને તો જે તબલોનો પર તા ન આવડતો હોય, બીજા તાલની તો વાત જ નહીં, થોડું ગાતા થોડું વગાડતા આવડી જાય ને, એના નખરા આપણે જોઈએ. સાચો ગુણિયલ વ્યક્તિ સમુદ્ર જેવો છે અને અહંકારી વ્યક્તિ નદી કે નાળા જેવો કે ખાબોચિયા જેવો છે. પણ તેમ છતાં મહારાજે બીજી વાત કરી, સાચો સત્પુરુષ ગમે એવો પોતાને અપમાન સહન કરવાનો વારો આવે, કાલે આપણે વાત સાંભળી હતી, ગમે તેવું અપમાન થાય, અરે શ્રીજી મહારાજ આણંદની બજારમાંથી નીકળતા હોય, પથરા નાખવામાં આવે, કીચડ નાખવામાં આવે, ગાળો દેવામાં આવે, ખબર છે ને, અને જોડે જોબન પગી હોય, જોબન પગીનું લોહી ઉકળે છે, મહારાજને કહે મહારાજ એક દિવસ છૂટ આપો, એક દિવસ આખા આણંદને ખબર પાડી દો. ભગવાન સ્વામિનારાયણ શું બોલ્યા ખબર? જોબન, આજે જે ઉપર જોઈને ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, અમારી આજ્ઞાથી આજે કોઈએ પણ ઉપર જોવાનું નથી, કેમ કે ઉપર જોયે તો શું થાય, કોણ ગાળ દે છે ખબર પડી જાય, વેર બંધાય ને, કોઈ ઉપર જોવાનું નથી, નીચે જોઈને ભગવાનનું નામ લઈને ચાલો. આવું અપમાન આણંદની બજારમાં ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તોનું કર્યું,
અને ગામની બહાર આવીને શ્રીજી મહારાજે સભામાં વાત કરી કે ભક્તો, આજે તો આપણે બહુ મોટો વિજય કરીને આવ્યા. સુરા ખાચર કે મહારાજ, ધૂળ વિજય, આને વિજય કહેવાય કે પરાજય કહેવાય? મહારાજે કહ્યું, સુરા બાપુ, આ લોકના માણસો ઉપર જીત મેળવીને બહુ સહેલી છે, અંતઃશત્રુ ઉપર જીત મેળવીને આ અઘરી છે. અમારા વચને તમારા જેવા ગરાસિયાઓ કમરે કટાર બાંધી હોય, તલવારો બાંધી હોય, તેમ છતાં તમે ક્રોધને દબાવી શકો, તમે તમારા રોષને દબાવી શકો. આજે અમને એમ થયું કે તમે ક્રોધ ઉપર વિજય મેળવો છે, તમે રોષ ઉપર વિજય મેળવો છે, તમે દોષ ઉપર વિજય મેળવ્યો છે. વિચાર તો કરો. એ સાગર જેવા દિલડા જેના ભાઈ, કે દીનવ છલકાયજી, જેરના ઘૂંટડા જીરવી જાણે અને બીજાને અમૃત પાય, સાચા સાધુ એમ ઓળખાયજી. સાચા સંતની ઓળખાણ એ છે, સાચા સંત ગમે તેવું અપમાન કરે, ગમે તેવું દુઃખ આપે, બધું સહન કરી લે, બધું સહન કરી લે. મુક્તાનંદ સ્વામીના સાધુ, સ્વામીના સેવક સ્વામીની જોડે રહેતા, સ્વામીને કેટલા હેરાન કર્યા, મુક્તાનંદ સ્વામીને કેટલા હેરાન કર્યા. મુક્તાનંદ સ્વામીએ કેટલું સહન કર્યું છે. સ્વામીને મારી નાખવા માટે ઝેર કપાળમાં ચરચવામાં આવ્યું, અરે જીવલેણ માર મારવામાં આવ્યો, તેમ છતાં અરે નાકકાન કાપવા તૈયાર થયા મુક્તાનંદ સ્વામીના, ખબર છે ને? તેમ છતાં એ મોટા પુરુષોએ કેટલું સહન કર્યું છે. આજે યાદ કરીએ પૂજ્યપાદ ગુરુજી, સહન કરવામાં એ મહાપુરુષે કશું બાકી નથી રાખ્યું. મને ખબર છે આ અમેરિકામાં આ ન્યૂજર્સીની જ ઘટના પૂજ્યપાદ ગુરુજીની પાછળ પડી ગયેલા, ગુરુજીને માટે કોઈ શબ્દ વાપરવાને એમણે બાકી નહોતો રાખ્યો, એવા વ્યક્તિને પણ ઘરમાં જ્યારે મુસીબત આવી ત્યારે સૌથી પહેલાં ગુરુજી જવા તૈયાર થયા. અમે સંતોએ વિનંતી કરી એકવાર તો, એ ગુરુજી આની ઉપર કૃપા કરીને શું લાભ થશે? તો પણ ગુરુજી કહ્યું, નહીં, આપણે એના ઉપર કૃપા નથી કરતા, શ્રીજી મહારાજ રાજી થશે ને, એક ભગવાનના ભક્ત તો છે ને. ગુરુજી એવા સમયમાં પણ ગયા, તેમ છતાં ત્યારે પણ અપમાન કરવામાં ગુરુજીનું કશું બાકી ન રાખ્યું. આ અમેરિકાના ઘણા બધા ભક્તો જાણે છે, વાલા ભક્તો દુર્જન દુષ્ટતા કરવાનું છોડતો નથી, એવી જ રીતે સજ્જન એ કૃપા કરવાનું પણ છોડતા નથી. કહેવાય છે ને, જીવની અવળાઈનો પાર નહીં અને પ્રભુની કૃપાનો પાર નહીં. સંત છે, અપમાન સહન કરે છે, અનાદર સહન કરે છે, દુઃખ સહન કરે છે, પણ બીજાનું જો અપમાન થાય ને તો સહન ન કરે, તપી જાય. સત્પુરુષના લક્ષણ જુઓ, કોઈ ગરીબ વ્યક્તિને દુઃખી કરતો હોય ને તો વચ્ચે મરી પડે, બીજાનું દુઃખ સત્પુરુષ સહન ન કરી શકે, પોતા ઉપર ગમે એટલું આવે ને સહન કરી જાય. અને દુષ્ટ પુરુષ શું છે, પોતા ઉપર થોડું દુઃખ આવે સહન ન કરી શકે, બીજા ઉપર દુઃખ આવે તો રાજી થાય. ભગવાનને પ્રાર્થના કરી, એ જ લાગનો હતો, બહુ સારું થયું, એના ઘરે એક્સિડન્ટ થવાની જરૂર જ હતી, હું તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આના ઘરમાં જ. તમને તફાવત દેખાણો, સંત અને અસંત, સાચો વ્યક્તિ અને ખોટો વ્યક્તિ, સાચો ભક્ત અને ખોટો ભક્ત. બહુ સમજવા જ આ શાસ્ત્ર આપણને આંખ ઉઘાડે છે, સાચું શું ને ખોટું શું એટલું શીખવાડે છે. કેવી સરસ આ બધી વાતો છે જુઓ. ધર્મ કી રક્ષા સો કરને હીતા, અભિમાન રખે જીતનો ઘટેતા. શબ્દ જુઓ, એ સત્પુરુષ અપાર અગ્નિ કરવામાં આવે તેમ છતાં સમુદ્ર તપતો નથી, એવી રીતે ઉદાર એવા સત્પુરુષ ક્યારેય પણ તપતા નથી, અકળાતા નથી. મોટામાં મોટું તપ કયું? ક્યારેય પણ તપવું નહીં, તે ખાલી રસોડામાં તપેલા નથી હોતા, રસોડાની બહાર પણ જાજા તપેલા હોય છે દાદા, રસોડાની બહાર તપેલા બહુ હોય છે, તપેલા મગજ સમજાય તો. તપેલી ફ્રીજમાં મૂકો તોય ઠરેલી ન થાય, કેવી જ રહી? ઘણી તપેલી તમે સત્સંગમાં આવે ને તો પણ કેવી રહી?
જીવનમાં કરવા જેવું આટલું જ છે. અરે આદત બુરે સુધાર લો, બસ હો ગયા ભજન. અરે આદત બુરે સુધાર લો, બસ હો ગયા ભજન. મન કી તરંગ માર લો, બસ હો ગયા ભજન. આદત બુરે સુધાર લો, બસ હો ગયા ભજન. આપણે મંદિરે આવીએ, કંઈક આપણામાં ફેર પડવો જોઈએ. કથા સાંભળીએ, કંઈક આપણામાં ફેર પડવો જોઈએ. અમેરિકાના બધા ભક્તો કૈલાસ માનસરોવર પુલાશ્રમની યાત્રાએ આપણે ગયા. નેપાળમાં આપણે પહોંચ્યા, ગોકર્ણ નામની હોટલની અંદર પહેલી સભા હતી. પૂજ્ય ગુરુજીએ સરસ આશીર્વાદ આપ્યા. એમાં ગુરુજી એક વાત કરી, મને બહુ ગમી ગઈ. ગુરુજીએ કહ્યું કે આટલા બધા ભક્તો આટલો સમય કાઢી, આટલો ખર્ચો કરી 15 દિવસ તમે સંતો સાથે રહેશો, તીર્થોમાં યાત્રા કરશો, માનસરોવરમાં સ્નાન કરશો, ગંડકી નદીમાં સ્નાન કરશો, હિમાલયની યાત્રા કરશો. પણ સાચી યાત્રા શું છે કે 15-20 દિવસ પછી તમે ઘરે જાઓ, તમારા ઘરના આસપાસના સભ્યો, પરિવારના મિત્રો તમને એમ કહે કે તમે યાત્રા કરવા ગયા, બદલીને આવ્યા છો, હા, આટલું બોલે ને તો એમ માનજો આ યાત્રા સાર્થક છે. અને 15-20 દિવસ સુધી સંતો સાથે રહ્યા પછી તમે ઘરે ગયા અને કોઈક માણસ એમ બોલે આ યાત્રા કરીને આવ્યા પણ હતા, એવાને કોઈ ફેર નથી પડ્યો, તો સમજો કે આપણી બધી મહેનત પાણીમાં, ખર્ચો પાણીમાં, મહેનત પાણીમાં, સત્સંગ પણ પાણીમાં. આપણું લગભગ શું થાય છે, દાદાએ બધું પાણીમાં જવા દીધું લો. અને એવું જ છે દાદા, વાત સાચી છે એકદમ. માટે મારી નાની વિનંતી આ કથા સાંભળનારા બધા ભક્તોને, આપણે સાંભળીએ છીએ, મંતવ્ય એટલા માટે લખાવીએ છીએ, મંતવ્યનો આગ્રહ એટલા માટે છે, એકાદ વસ્તુનો ફેર પડવો જોઈએ. આપણી વાણીમાં ફેર પડે, આપણી આંખમાં ફેર પડે, આપણી સાંભળવાની પ્રવૃત્તિમાં ફેર પડે, આપણા શબ્દોની અંદર અકળામણ, અપશબ્દો વારંવાર આવતા હોય એ પણ જો ફેર પડી જાય તો પણ બહુ મોટો ફેર છે. સુરા બાપુ વાતે વાતે શું બોલતા, હા તમને બધાને યાદ છે, આવું તો બહુ યાદ રહી પાછું. ગાયનું સારું દૂધ હોય ને, ના દૂધ ગાયનું સારું હોય તો બાપુ વખાણ કેમ કરે, કહો આ તો શાસ્ત્રમાં લખ્યું એટલે. ગધેડીનું દૂધ બહુ જોરદાર છે લો, એમની વખાણ કરવાની રીતે આવી હતી તો નિંદા કરવાની રીત કેવી હોય, હે પદ્મેશ્વરભાઈ ભૂકા બોલાવી દે ને. વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. આપણે આજ કરવાનું છે. મોટા પુરુષો કેવા હોય, તપતા નથી, અકળાતા નથી. મોટામાં મોટું તપ એ જ છે, તપવું નહીં ગમે તેવી પરિસ્થિતિ થાય. આકાશમાંથી ભાલાનો વરસાદ વરસતો હોય, કેવું લખ્યું સવારે ગાઈએ છે ને મારા હરજીના પદમાં, આકાશમાંથી ભાલાનો વરસાદ વરસતો હોય છતાં પણ એ તપે નહીં, તો સમજવું એવા સંત સમાગમ કરવા જેવા છે, સેવા કરવા જેવા છે. પૂજ્યપાદ ગુરુજી વડતાલ દેશની આટલી મોટી સેવા કરે છે, અમે જોયું કેટલી પ્રવૃત્તિ હોય, કેટલી મોટી મોટી મિટિંગો ચાલતી હોય, સમયા ઉત્સવ ચાલતા હોય, આ બાજુ ફોન પર એટલી મિટિંગો, એવા અનેક પ્રકારના નિર્ણય લેવાના થાય અને ફોન મૂકીને સીધા વ્યાસપીઠ પર બેસે, કથા વાર્તા ચાલુ કરે, આપણને કલ્પના ન થઈ શકે કે આટલી પ્રવૃત્તિમાં વિચળાયા છતાં પણ ભગવાનની વાત કરવા બેસે ત્યારે જાણે કે કોઈ પ્રવૃત્તિમાં લેવાયા જ નથી. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાનની મૂર્તિમાં અતિશય હેત હોય એના લક્ષણ, મધ્ય પ્રકરણનું 29મું, 3 વાત કરી. ગમે એટલું ચાલીને થાકીને આવ્યો હોય પણ કથાની વાત આવે એટલે જાણે કે થાક છે જ નહીં. આ બધા ભક્તો કેવા છે, આજે આનંદ થાય. ભીખુ દાદા પદ્મેશ્વરભાઈ બેઠા છે ને અહીંયા, છેક ટેનેસીથી આવ્યા છે અને કેલિફોર્નિયા બાય રોડ જાય છે,
આપણે ભગવાનને પ્રાર્થના કરીએ હનુમાનજીને જેમ વહેલા પહોંચી જાય, પણ તેમ છતાં સંતોની કથા સાંભળવાનું એમણે ઓનલાઈન શરૂ કરેલું. 2 વર્ષ સુધી તો વિચારતા હતા કે સંતોને ફોન કરું કે ના કરું, એમાં ફોન કર્યો. એમાં પછી સંતો સાથે ખૂબ હેતપ્રીત થઈ. પૂજ્યપાદ ગુરુજી પણ ઘણીવાર પધાર્યા છે. એમણે એટલા મોટા 2-3 સત્સંગ સેવા, લોયાધામ પરિવારની સેવાના કાર્યો કર્યા છે, જેમાં આજે આપણે યાદ કરીએ ઝુલાસણવાળા રાજુ ભગત, એમને સંતોનો ભેટો કરાવનારા જ પદ્મેશ્વરભાઈ છે. સામેથી કહ્યું, સંતો આવે છે, તમે દર્શન કરવા જજો, મને ખબર છે. ફોન કરીને મોકલ્યા, સભામાં મોકલ્યા, દર્શન કરવા મોકલ્યા. હું કહેવા એ માગું છું, ઘણીક વાર બહુ મંદિરમાં માળા ન કરતા હોય, મોટો ચાંદલો ન કરતા હોય, જાડી કંઠી ન પહેરી હોય, બરાબર, પણ એના આત્માની અંદર ભગવાન બેઠા હોય. અને ઘણીવાર મંદિરમાં પહેલી લાઈનમાં બેઠા હોય. સવારે જીવાર ખાચરની કથા આવી હતી ને દાદા, મહારાજને એમ કહેતા હતા, મહારાજ બોલો, દાદા ખાચરના ખળા રોકાઈ ગયા, ખરખરો કરવા આવ્યા, અને રોકાવ્યા તો કોણે? કેવું કપટ! અને કોની આગળ? શ્રીજી મહારાજની આગળ. સવારની કથામાં ચાલે, આપણને એમ થાય આવું? પણ આવા જીવા ખાચરના અવતારો ઢગલો પડ્યા છે. આ બધી વાત મહારાજ જે કરે છે ને એના માટે, એક બાજુ દાદા ખાચર, એક બાજુ જીવા ખાચર, વારે વારે મહારાજ યાદ કરે છે. એક બાજુ પિતામાં ભીષ્મ, એક બાજુ અર્જુન, બંને કૃષ્ણની નિષ્ઠાવાળા, પણ આકાશ પાતાળનો ફેર હતો. એક બાજુ જીવા ખાચર, એક બાજુ દાદા ખાચર, આકાશ પાતાળનો ફેર હતો. એક બાજુ ચાંગદેવ, એક બાજુ જ્ઞાનેશ્વરજી મહારાજ, બંને ભક્ત અને સિદ્ધ હતા, પણ આકાશ પાતાળનો ફેર હતો. સંત અને અસંતમાં તો ફેર છે, પણ જેને સમાજ સંત માને છે ને, એ સંતમાં પણ ગુડ, બેટર અને બેસ્ટ, આવા ભેદ છે. સાચા સંત કેવા હોય? પોતે તપે નહીં, પોતે અકળાય નહીં, પણ બીજા ઉપર જો તાપ સંતાપ આવે ને, તો પોતે તપી જાય, અકળાઈ જાય, બીજાનું દુઃખ સહન કરી શકે નહીં. ધર્મની રક્ષા કરવા માટે સત્પુરુષ જેટલું ઘટે એટલું અભિમાન રાખે. ધર્મની વાત આવે ને ત્યારે કેવા થઈ જાય? પોતે અટંટ બની જાય, અભિમાની બની જાય. ધર્મ કી રક્ષા સો કરને હિતા, અભિમાન રખે જીતનો ઘટિતા, અધર્મ કો પક્ષ રખત ન જેહા, સત્પુરુષ સો કહાવત તેહા. જે ક્યારેય અધર્મનો પક્ષ ન રાખે તેને સત્પુરુષ કહેવાય. સાંભળજો, આ 2, 3 વાર વાંચું છું. જે ક્યારેય પણ અધર્મનો પક્ષ ન રાખે તેને જ સત્પુરુષ કહેવાય. પિતામાં ભીષ્મએ કઈ ભૂલ કરી? થોડું જોરથી બોલો. ખબર હતી. શું ખબર હતી બોલો? હા પાડતા હતા ને બધા, આ દુર્યોધન ખોટો છે, પાંડવો સાચા છે, રાજ્યના ખરા વારસદાર પાંડવો છે. ખબર હતી બધી, તો પણ કોનો પક્ષ રાખ્યો? દુર્યોધનનો રાખ્યો ને. અધર્મનો પક્ષ રાખે એને ક્યારેય સત્પુરુષ ન કહેવાય. જીવા ખાચરને બધી ખબર હતી, દાદો સાચો છે, ભગવાન સ્વામિયાણ સાચા છે, તેમ છતાં ખોટા માણસનો પક્ષ રાખ્યો. કાયદાની ભાષામાં એક વાત કહેવાય છે, કાયદાની ભાષામાં, ઇન્ટરનેશનલ જે લો છે એની અંદર પણ આ વાત છે. કઈ વાત છે? કે ગુનેગાર કરતા પણ ગુનેગારને પ્રોત્સાહન આપે છે એની મોટો ગુનેગાર છે, કારણ કે ગુનાનું મૂળ ત્યાં છે. ગુનેગાર કરતા પણ ગુનેગારને પ્રોત્સાહન આપે છે તે મોટો ગુનેગાર છે, કારણ કે ગુનાનું મૂળ ત્યાં છે. પિતામાં ભીષ્મ આડા પડ્યા હોત તો મહાભારત થાત? ટેકો આપ્યો પછી દુર્યોધનનું અભિમાન 10 ગણું વધી ગયું, સમજ્યા ને તમે? વિદુરજી ડાયા હતા, છોડીને જતા રહ્યા. એટલે ભગવાન સ્વામીએ વિદુર નીતિને સ્વીકારી. પિતામાં ભીષ્મ દેખાતા હતા ભક્ત, કહેવાતા હતા ભક્ત, પણ ભક્તિમાં ખરા પાસ ન થયા. સમજો છો ને તમે? ઘણીક વાર આ વાત યાદ રાખવા જેવી છે. આપણે ભલે સાચું કરીએ છીએ નથી કરી શકતા, પણ ખોટા માણસને ટેકો નથી આપતા ને, તો પણ આપણે ભગવાનની અને સંતની નજરમાં આવી જશું. આટલું તો કરવું જ જોઈએ. આપણને ખબર પડે આ ખોટું થઈ રહ્યું છે, ખોટું કરી રહ્યા છે, ગમે તે વ્યક્તિ હોય, આપણે એનાથી દૂર થઈ જઈએ.
ગઈકાલની કથામાં વાત સાંભળી હતી ને, મોટા માણસ યોગ્ય સમયે મોઢું ખોલતા નથી ને ત્યારે મહાભારતની શરૂઆત થાય છે. તમે જેટલા જેટલા મહાભારત ઇતિહાસમાં થયા છે ને જોશો ને, એમાં કોઈક મોટા માણસે મોઢું બંધ કરી દીધું, આંખ આડા કાન કર્યા, દ્રૌપદીના કપડાં ખેંચાતા હોય, ભરી સભાની અંદર એક સન્નારીનું આ રીતે અપમાન થતું હોય, અને પિતામાં ભીષ્મ જેવા બ્રહ્મચારી બેઠા હોય પાછા, અને મૌન થઈ જાય કે આ ધર્મસભા છે, ધર્મસભામાં ઊંચેથી બોલવું, ક્રોધ કરવો અપમાન કહેવાય, સભાનો અનાદર કહેવાય, આવા સમયમાં આવી ધર્મની વિચારણા મનમાં કરે, એ પિતામાં ભીષ્મ એને ભગવાને જબરજસ્ત દંડ આપ્યો. કયો? 6 મહિના સુધી રૂવાડે રૂવાડે બાણ વાગ્યા, લોહીની પથારીમાં સૂવું પડ્યું. એટલા માટે જે ધર્મની રક્ષા કરવા માટે અભિમાની બને અને અધર્મને ક્યારે ટેકો આપે નહીં. અધર્મી જીવ ગમે એવું અપમાન કરે તો અકળાય નહીં, પણ બીજાનું જો અપમાન થાય તો સહન કરી પણ ન શકે, આ સાચો સત્પુરુષ છે. અધર્મ કરવાથી જો બ્રહ્માંડનું રાજ્ય મળતું હોય તો સત્પુરુષ એવા રાજ્યને નરકનો સમાજ સમજે. ભગવાન સિવાયનું જેટલું સુખ હોય તેને સત્પુરુષ દુઃખરૂપ સમજે. કેવી અદ્ભુત વાતો છે! જેની આવી સમજણ હોય તે જ પાક્કા સત્સંગી કહેવાય, અને તેવી સમજણ વિનાના તો બધા કાચા ગણવા. હવે કાચો માલ બહુ વધતો જાય છે. જે સત્સંગમાં કાચા હોય તે જો પાક્કા સત્સંગીનો સમાગમ રાખે તો તેનો રંગ ચઢવાથી કાચા હરિભક્ત પણ પાક્કા થાય. રસ્તો બતાવ્યો પાછો. શું ભગવાન સ્વામીને અદ્ભુત વાતો કરી છે ને! કાચા હોય પણ પાક્કાના સંગે રહે ને તો પાક્કા થઈ જાય. પાક્કા સત્સંગીનું પ્રથમ લક્ષણ છે, પાક્કા સત્સંગીનું પ્રથમ લક્ષણ છે તેને સંતો અને હરિભક્તો ઉપર અપાર હેત હોય, અને જેને સંતો ભક્તો પર હેત ન હોય તે કદાચ બિલકુલ અનાજ ક્યારેય ન ખાતો હોય આટલો તપસ્વી હોય, તે કદાચ મૂર્તિમાં અખંડ ચિત્ત રાખતો હોય આટલો દિવ્ય હોય, તો પણ તે વેશ વર્તન માત્ર લોકોને ઠગવા માટે છે. અખંડ મૂર્તિમાં જોડાયેલો હોય, અન્ન જળનો ત્યાગ કરી મહાન તપ કરતો હોય એવો હોય, પણ સંત અને ભક્તમાં હેત ન હોય તો કેવો છે? મોટો ઠગ છે. કોણ બોલે છે? જે ભક્તો શ્રીહરિની મરજીને જાણતા હોય છે તેઓ તેવાને ઠગ તરીકે જ માને છે. જેને સંતોમાં ને હરિભક્તોમાં પ્રીત હોય તેનું જ ચિત્ત ભગવાનની મૂર્તિમાં ચોટે છે. સંત હરિજનમે પ્રીત હે જાકો, સંતમાં ને હરિભક્તમાં જેને પ્રેમ હોય. મૂર્તિ મે ચિત્ત હી ચોટત તાકો, સંતમાં ને હરિભક્તમાં જેને પ્રેમ હોય ને એને ભગવાનની મૂર્તિમાં પણ પ્રેમ થાય. મને આ ઘટના એટલા માટે યાદ આવે, પિયુડા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા હતી. અચાનક સંજોગ એવા ઊભા થયા, માલિકના કોઈ માલિક નથી હોતા, મારે તાત્કાલિક ઇન્ડિયા જવું પડ્યું. તમે બધા જાણો છો, બધા ભક્તોને ત્યારે ઘણું દુઃખ થયું, પણ આપણા દુઃખથી ભગવાન તો કસોટી બધાની જ કરે છે, તમારી કે અમારી. પણ એમાં એક ભક્તને અતિ દુઃખ થયું, એ પદ્મેશ્વરભાઈ. એમણે એટલી મહેનત કરી અમને સંતોને પાછા લાવવા માટે, અને આજે આભાર વ્યક્ત કરીએ આપણે તો પણ ઓછું છે. મેં તમને વાત કરીને જેમ રાજુભાઈ ઝુલાસણવાળા એમને સામેથી કોન્ટેક કરાવી આપ્યો, એમ આપણા મંદિરના આદરણીય લોયર અનિલભાઈ જેઠ મલાણીજી જેમનો સંપર્ક કરવામાં મુખ્ય કારણભૂત પદ્મેશ્વરભાઈ હતા ત્યારે, એમના દ્વારા એમનો સંપર્ક શરૂ થયો, એમણે ભલામણ કરેલી. હું કહેવા એ માગું છું, સંતમાં ને ભક્તમાં પ્રેમ દેખાય આવે. કદાચ આપણા જેટલી માળા નહીં કરી શકતા હોય, પણ જુઓ સંતમાં ને હરિભક્તમાં પ્રેમ છે તેને ભગવાનમાં પણ પ્રેમ થવાનો જ. સંત હરિજનમે પ્રીત હે જાકો, મૂર્તિ મે ચિત હે ચોટત તાકો, પ્રીત બિન સમા ધે ધ્યાના, કોટી કોટી કથે જન જ્ઞાના. સંતોમાં ભક્તોમાં પ્રેમ વિનાના જે હોય તે સમાધિ કરે, ધ્યાન કરે, કરોડ પ્રકારની જ્ઞાન વાર્તા કથે, ભોજન કે વસ્ત્રો વગેરે ત્યાગ કરી દેખાડે, તો પણ જો સંતો ભક્તો સાથે પ્રેમ ન હોય તો તેનો બધો ત્યાગ વૃથા છે, એનું બધું જ્ઞાન કોઈ કામનું નથી. લોકોને દેખાડવા માટે જેટલું કરે છે
તેને શ્રીહરિ અને સંતો પાખંડ જાણે છે, એ દંભ છે, પાખંડ છે, લોકોને ઠગવા માટે કરે છે. પાખંડીઓ તો અનંત પ્રકારની અવનવી વાતોને ઘડી કાઢતા હોય છે, ખોટી રીતે શરીરની ઓથ લેતા હોય છે. તે પાખંડીઓ જો ભગવાનને મૂકી દે તો હરિભક્તો તેને માને નહીં, એટલે તેઓ ભગવાનને પણ પોતાના પાખંડની સહાય માટે રાખે છે. ભગવાનને રાખે છે પણ શેના માટે? આ શબ્દો, ભગવાનને રાખે છે પોતાના પાખંડને પોષવા માટે. એક નાની વાત યાદ આવી ગઈ, આજે મહારાષ્ટ્રના સંતની વાત કરીને આપણે, ચાંગદેવજી મહારાજની, એવા જ મહારાષ્ટ્રના મહાન સંત નામદેવજી મહારાજ. કેવા સંત હતા? ભગવાન સાથે વાતો કરતા, કે ભક્તિ કરે, ભગવાન પ્રગટ થાય, વિઠ્ઠોબા 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 એની ધૂન લગાવે, વિઠ્ઠલનાથ હાજર થાય, પ્રશ્ન પૂછેનો જવાબ આપે, આવા મહાન સંત નામદેવજી. એમણે વાત સાંભળી, બહુ લાંબી વાત ટૂંકમાં કરીશ. એ સમયમાં મહારાષ્ટ્રના મહાન સંત કુંભાર જ્ઞાતિના ગોરા કુંભાર, કદાચ ઇતિહાસ જો જાણ્યો હોય, એમણે બંને હાથ કાપી નાખ્યા હતા, ભગવાને બંને હાથ પાછા આપી દીધા. શું અદ્ભુત આ કથા છે, ક્યારેક વાત કરી શકી, રૂવાડા ઊભા થઈ જાય. હા પદ્મેશ્વરભાઈ, કેવી કરુણ દાદા સાંભળી છે ને તમે ગોરા કુંભારની. કુંભાર જ્ઞાતિના હતા અને એટલી બધી એમની ખ્યાતિ ફેલાણી, મોટા મોટા સંતો ભક્તો આશીર્વાદ લેવા જાય અને એ ગોરા કુંભાર શું કરે, માટલા ઘડતા હોય ટકોરા મારે ને, એમ કોઈ પણ આવે ને એને માથે ટકોરા મારે, ટકોરા મારે એટલું જ કે યહ ભક્ત કચ્ચા હે, યહ ભક્ત સચ્ચા હે. આનાથી બીજે એ વાત ન કરતા, બીજા આશીર્વાદ ન આપતા, પણ આટલું બોલે ને એમાં તો બ્રહ્મ જ્ઞાન આખું આવી જાય. નામદેવજીને થયું ચાલો એકવાર તો જઈએ શું છે. ગયા, બધા સંતો ભક્તો આવતા હતા, બધા નામદેવજીને આગળ કર્યા. નામદેવજી આવ્યા, પગે લાગ્યા, ગોરા કુંભારે માથે ટકોરા માર્યા અને શું બોલ્યા ખબર? એ નામા તો કચ્ચા હે. ભગવાન સાથે વાતો કરનારા નામદેવજીને જાહેરમાં શું કીધું? આ તો કાચો ભગત છે. એટલું આઘાત લાગ્યો, એટલું દુઃખ થયું, ત્યાંથી ને ત્યાંથી સપાળા નીકળી ગયા. હવે કોને પૂછે, હું કાચો કે પાકો? પંઢરપુર આવે, વિઠ્ઠોબા ભગવાનની રાત્રે ભક્તિ શરૂ કરે, વિઠ્ઠલનાથ રાત્રે પ્રગટ થાય અને વિઠ્ઠલનાથને પ્રશ્ન પૂછે, પ્રભુ આ ગોરા કુંભાર જાહેરમાં મને, હું તમારી ભક્તિ કરું છું, તમે પ્રગટ થઈને મારી સાથે વાતો કરો છો, તો પણ મને જાહેરમાં એમ કે તું કાચો છે, શું આ પ્રભુ યોગ્ય છે? અને ત્યારે વિઠ્ઠલનાથ પ્રભુ કહે, નામદેવ, ગોરા કુંભારે જે વાત કરીને એકદમ સાચી છે, તમે હજી કાચા ભક્ત છો. પણ પ્રભુ મારી ભક્તિમાં શું ખામી? ખામી એટલી બધી છે, તમને મારામાં પ્રેમ છે પણ કોઈ ગુરુ નથી કર્યા, કોઈ સંતમાં દિવ્ય ભાવ તમે નથી રાખ્યો, કોઈ ભક્તમાં દિવ્ય ભાવ નથી રાખ્યો, ત્યાં સુધી તમારું જીવન ભક્તિ અધૂરી છે, કાચી છે. કોઈક સંતને ગુરુ કરો, દિવ્ય ભાવ રાખો, એની સેવા કરો, પ્રગટને ઉપાસો, પ્રગટને ભજો અને એનો રાજીપો, એની કૃપા મળે ત્યાર પછી અમારા સુધી પહોંચાશે, એમને નહીં પહોંચાય. આમ બોલી વિઠ્ઠલનાથ પ્રભુ અદ્રશ્ય થયા. નામદેવ આખી રાત રડ્યા, મેં અત્યાર સુધી ભક્તિ કરી ગઈ ક્યાં બધી? પણ ભગવાને કહ્યું હતું ને, એટલે પછી મનાણું હું કહેવા એ માગું છું, ભગવાનમાં હેત છે પણ ભક્તમાં હેત નથી તો ભક્તિ કાચી છે. અને સંત અને ભક્તમાં હેત છે અને ભગવાનમાં નથી તો પણ એની ભક્તિ પાકી છે, કારણ કે એક દિવસ ત્યાં સુધી પહોંચશે. જે લોકો પાખંડ કરવા માટે સત્સંગ રાખતા હોય છે તેમને ભગવાન કે ભગવાનના સંત સહાયક થતા નથી, તેનો પાખંડનો સત્સંગ તો અંતે જતા નાશ પામે છે. ધર્મકુમાર શ્રીહરિ ચાર ઘડી સુધી પોટી ગયા, પછી ઉઠીને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા. તેઓ આવ્યા ત્યારે કહ્યું, હવે તમે સંતો દુકડ સરોદા લઈને કીર્તનગાન કરો, બધા દરબારો પણ કીર્તનગાન કરવાનું ઈચ્છે છે, અહીંના ઠાકોર મનુભાને પણ ગાન ઉપર વધારે ભાવ છે, એટલે તમે સૌ કીર્તન ગાઓ, અમને પણ તેમાં અધિક તાન છે. આવી રીતે કીર્તન ગાવાની આજ્ઞા કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમ પૂરમાં મધ્યાહ્ન પછી શ્રીહરિએ સંતોને કીર્તનગાન કરવાનું કહ્યું, એ નામે 18મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.